નમસ્કાર, હું તો બરકતુલ્લાહ ખત્રી અને આપ જોઈ રહ્યા છો બોડી લાઈવ. 20 દિવસના અંતરાલ પછી આપણે ફરી એક વખતે બોડી લાઈવ પર મુલાકાત થઈ રહી છે. આ આટલા સમયના આપણો સંઘાત છૂટી ગયો છે, માફી ચાહીએ છીએ. આજે આપણે સર્વપ્રથમ વાત કરીશું તો જે નોટરી છે, નોટરીની જે સત્તા છે એમાં સોગંદનામું કરવાની જે પાવર્સ છે એ અંશતઃ તલાટીઓને નોટિફિકેશન દ્વારા, સરકારના નોટિફિકેશન દ્વારા એ સત્તા તલાટીઓને આપવામાં આવી છે. અને કેટલાક અંશે જે સોગંદનામા કરવાના છે, જે ગુજરાત ડિજિટલ ગુજરાતના પ્લેટફોર્મ પર કેટલાક સોગંદનામાઓની જે પાવર્સ છે તે તલાટીઓને આપવામાં આવી છે. નોટરીઓમાં ઉહાપો મચ્યો છે, આક્રોશ છે. આપણે વાત કરીશું બોડીના જે બાર એસોસિએશનના પ્રમુખ છે અને નોટરી પણ છે લલિતભાઈ રોહિત, એમની સાથે આપણી સાથે જોડાયા છે. કે લલિતભાઈ, આ જે પ્રકારે હમણાં સોગંદનામાની સત્તા આપવામાં આવી તલાટીઓને, તો કયા પ્રકારની પ્રતિક્રિયા છે આપણા વકીલ મંડળમાં અને મુખ્યત્વે આપણા નોટરીઓમાં? આપની બોડેલી લાઈવના માધ્યમથી હું સરકારશ્રીને જણાવવા માગુ છું કે વિકાસ કમિશનર શ્રીનો જે 6/10/2020 પરિપત્ર કરવામાં આવ્યો છે કે ઓથ એક્ટ 1969 કલમ 3 હેઠળ તલાટીશ્રીઓને સત્તા આપવામાં આવી છે, તો મારે સરકારને પૂછવું છે અને વિકાસ કમિશનર શ્રીને પણ પૂછવું છે કે તલાટીઓની જગ્યા છોટાઉદેપુર જિલ્લામાં કેટલી ખાલી છે અને સમગ્ર રાજ્યમાં કેટલી ખાલી છે. તમે એક એક તલાટીને 5-5, 6-6 ગામના સેજા આપો છો અને રેવન્યુ તલાટી હોય કે બીજા અન્ય તલાટીઓ હોય એની ભરતી કરતા નથી. અરજદારો આ સંજોગોની અંદર ધક્કા ખાશે અને આ પરિપત્ર એમણે મનસ્વી રીતે કર્યો છે, કારણ કે અમારા જે ગુજરાત સરકારના નોટરીશ્રીઓ છે અને ભારત સરકારના નોટરીશ્રીઓ છે, એવી રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ નોટરી, અમારા ઘણા મિત્રો નોટરી છે, એ તમામની રજૂઆત આવી છે કે સરકારે આ નોટરીઓની જે સોગંદનામા કરે છે એની ઉપર તરાપ મારવાનું કામ કર્યું છે આ સરકારે. આ બાબતે અમારી રજૂઆત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અને અમારા આજુબાજુના તમામ બાર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને બોડેલી બાર એસોસિએશન પણ આ બાબતે સખત શબ્દોમાં આ પરિપત્રનો વિરોધ કરે છે અને આવનારા સમયની અંદર અમે આ બાબતે આવેદનપત્ર પણ આપવાના છે અને આ પરિપત્રની હોળી પણ કરીશું. કારણ કે સરકાર એક બાજુ ભરતી કરતી નથી, બીજી બાજુ જગ્યાઓ ખાલી છે. આ અરજદારો જે ગામડામાંથી આવે છે, નોટરી જોડે જઈ અને સરળતાથી કામગીરી થઈ શકે. ધારો કે બાળકોના દાખલાઓ છે તો તાત્કાલિક અવેલેબલ નોટરી હોય છે, એ લોકો સોગંદનામા કરી આપતા હોય છે અને આજે 22 જેટલા સોગંદનામા તમે એ સત્તાઓ તલાટીશ્રીઓને આપશે તો બાકીનું કામ કોણ કરશે? એટલે એ પ્રશ્ન પણ એક ઉપસ્થિત થાય છે. અને બીજું કે આ પરિપત્ર કરવાથી જે નોટરી વકીલ સાહેબો છે એમને એમના ધંધા ઉપર તરાપ મારી છે સરકારે. એક બાજુ લોકડાઉન, બીજી બાજુ સરકારની આ તરાપ, બીજી બાજુ આત્મનિર્ભર યોજના હેઠળ લોન આપવાનું કીધું. આ દિન સુધી આ બાબતે સહકારી મંડળીઓએ વકીલશ્રીઓને લોન પણ નથી આપેલી. એટલે તમે ચોફેરથી અમારા વકીલશ્રીઓનું શોષણ કરવા માગો છો? આ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને આ બાબતે આ પરિપત્રને રદ કરવો પડશે તો જ આ બાબતે સુખદ સમાધાન થશે. નહીં તો અમારા વકીલશ્રીઓ છોટાઉદેપુર જિલ્લાના 6-6 તાલુકાની અંદર ઉગ્ર દેખાવ કરશે. આગામી દિવસોની અંદર અમે આ બાબતે તમામ વકીલશ્રીઓની મિટિંગ બોલાવી અને આ પરિપત્રનો સખત વિરોધ કરી અને કલેક્ટરશ્રી, નાયબ મામલતદાર, નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું પણ અમે આગામી દિવસોની અંદર આ કાર્યવાહી કરવાના છે. થેન્ક યુ લલિતભાઈ સાહેબ. આપણે જાણ્યું જોયું કે આક્રોશ છે, પરિપત્રની હોળી કરવાની પણ વાત કરી છે અને જે રીતનો જે સત્તાઓ, જે નોટરીની સત્તા છે એનું વિભાજન કરી અને તલાટી કમ મંત્રીને સોગંદનામું કરવા માટે જે ગતિશીલ ગુજરાતના પ્લેટફોર્મ છે ડિજિટલ ગુજરાતનું, એના સોગંદનામાઓની જે સત્તા છે તે વહેંચી દેવામાં આવી છે અને તલાટીની હવે એક તરફ સ્ટેમ્પ પેપર મળતા નથી એનો પણ વિષય છે. સ્ટેમ્પ પેપર જે લોકો વેચે છે તે લોકો જાતે જ
એના કાગળો લખવા માટેનો આગ્રહ રાખે છે. 20 રૂપિયાનો સ્ટેમ્પ પેપર હોય તો 200 રૂપિયામાં એનું લખાણ લખીને આપવામાં આવે છે. એ પ્રકારની ફરિયાદો સાંભળતું નથી. ત્યારે આ એક નવી જાતની આ જ દિશામાં એક નવી જાતની એક પરિપત્ર કરી અને એક પલિતોચ્ચ આપ્યો છે. અને જે શાંત જળમાં પાણી શાંત જળમાં પથ્થરો નાખી અને વિક્ષેપ ઊભો કર્યો એ પ્રકારની પણ જ્યારે વાત આપણી સામે પ્રસ્તુત થઈ છે, ત્યારે આગામી સમયમાં આ જ્યારે વકીલ મંડળ અને આપણા નોટરીઓ એ પણ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, આપણે અપેક્ષા રાખીએ કે જે પ્રકારનો મામલો ઊભો થઈ રહ્યો છે તે શાંતિ અને સુચારુ રૂપે એનો ઉકેલ પણ આવે. થેન્ક યુ. જો આપે બોઈ લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો.